আলাদ ব্যায়াম হবে। হ্যাঁ, অ্যাক্সিডেন্ট হয়ে গেল, পক কপাই গেল। શું નામ તમારું? બચ્ચો ભાઈ. આખું નામ? આખું નામ? આખું નામ બચ્ચુભાઈ વિલચંદનું. બચ્ચુભાઈ વિલચંદનું. વિલચંદભાઈ કેમ આવી હાલતમાં? હાલત એક્સિડન્ટ થઈ ગયેલું. એક્સિડન્ટ થઈ ગયું. કેટલા ટાઈમથી આવી હાલતમાં રહો છો? આવી હાલતમાં મારા 70 વર્ષ 60 વર્ષ. પગ કપાઈ ગયો. એટલે તમારે પગ કપાઈ ગયો છે કેટલા ટાઈમ થી? 40 વર્ષ થી. પગ કેવી રીતના કપાઈ ગયો? એક્સિડન્ટમાં? ક્યાં એક્સિડન્ટ થયું? મહેસાણા. મહેસાણા? શું થયું હતું એવું? અમારો છોકરો ગાડી ચલાવતો, ટક્કર વાગી ને એક્સિડન્ટ થઈ ગયો. સિવિલ પણ લઈ જાય, કોઈ વાત નહીં. આપકો લે જાયંગે, અચ્છી જગહ સર લે જાયંગે, ઓર આપકા જિંદગી સુધર જાયેગા, બઢિયા. જો બાકી કા જિંદગી વો અચ્છા આપ રહોગે, કોઈ દિક્કત નહીં આયેગા આપકો. ઓર આપ જાઓ ઇનકે સાથ મેં, સબકે સાથ જાઓ. રોડ ઉપર કેટલા ટાઈમ થી છો આમ? મતલબ કેટલા ટાઈમ થી તમે આવી હાલતમાં છો? 5 વર્ષ. 5 વર્ષ રોડ ઉપર જ રહો છો? ના, રોડ ઉપર. ઘર જાતા ઘર એવું નથી કેતો. તમે રોડ ઉપર જ છો અત્યારે? તો કેટલા ટાઈમ થી છો રોડ ઉપર? રોડ ઉપર 5 સાલ છે. 5 વર્ષથી? હા, દુકાને બુકાને મેં સંભાળ છે. 5 વર્ષથી તમે આવી જ હાલતમાં છો. અમે સંસ્થા ચલાવી છીએ, એક મેડમ તમને રોજ જોતા હશે, બેન છે ને? હા, એક આવા છે. બેનનો મને ફોન આવ્યો હતો, આવીને એક દાદા છે અને એમને પગ કપાઈ ગયો છે અને આવી રીતના ખરાબ હાલતમાં છે. તો મેં કબ સે એક ઘંટે સે આપકો ઢૂંઢ રહા હતા યહાં સે. મેં ઇધર હે સો જાતા હા ના. ચલો મારી સાથે આવું છે ને તમારે? અભી નહીં આવુંગા મેં. નહીં નહીં, મેં બોલ રહા હું જાઓ. મેં આવુંગા અભી. ચલો અમારે સાથે. અત્યારે આવવું પડે ને? સુબહમાં આવી. અત્યારે તમારા માટે સ્પેશિયલ આવ્યા છે. અભી નહીં આવું. બે ટાઈમ ખાવા પીવા રેવાની સારી સુવિધા છે. તમને કોઈ તકલીફ નહીં પડશે. દોસ્તો, આપ જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે લોકો નરોડા પાટિયા વિસ્તાર ની અંદર આવ્યા છીએ અને દાદાનો પગ કપાઈ ગયો છે. અહીંથી એક કોઈ મેડમ છે, સવારે નીકળે છે ને રોજ એમને જોતા હશે, તો મારી હેલ્પલાઈન નંબર ઉપર એમને વિડીયો મોકલ્યો હતો કે આ દાદા એક ખરાબ કન્ડિશનની અંદર છે અને એમના પરિવારવાળા ક્યાંક ને ક્યાંક રહ્યા છે એવું કહે છે કે અહીં નજીકના વિસ્તારની અંદર. પરંતુ એમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે નાની મદદ કરવાની કોશિશ કરીએ છીએ તમારા સાથ સપોર્ટથી. તો કન્ટિન્યુ વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. Thank you.
અચ્યુભાઈ કેવું લાગે છે? સારું લાગે ને? ત્યાં શું છે, બધા હતા એટલે આપણે સરખી વાત ના થઈ. હા બોલો. તમે પણ 5 વર્ષથી એટલા રોડ ઉપર જ રહો છો? ઠાકર ડગર મારું પોતાનું મકાન, સાહેબબાગ ત્યાં મકાન. મકાન છે બે જગ્યાએ? તો કેમ આ રીતના રહો છો? કેમ ઘરવાળા પૈસા લાવો. અચ્છા, હું લાઈનમાં સાચી જ વાત કરું સાહેબ. જો આવી રીતના જે રોડ રસ્તા ઉપર રહેતા હોય ને એવા લોકોને અમે લોકો અહીંયા રાખીને બે ટાઈમ ખાવા પીવાની સારી સુવિધા. એટલે તમારા માટે શું છે, એક બેનનો મેસેજ આવ્યો હતો કે આવી રીતના રોડ ઉપર એટલે એમનો વિડીયો મોકલ્યો હતો અમને. એટલે અમે તો માત્ર શું છે, ખાલી તમારી હાલત જોઈને મદદ માટે જ આવ્યા છીએ. અને ઓલા બીજા એક ભાઈ હતા એ કારના તમારી રોજ ખાવા પીવાનું આપતા હતા, આર્મીમાં હતા જે ભાઈ, એ બચારા તમને મદદ કરતા હતા. એટલે એ હતા એટલે આપણે પ્રોપર વાત ના થાય. એટલે પહેલાં શું કર, મતલબ મહેસાણા જતા જતા તમારું એક્સિડન્ટ થઈ ગયું તમે એવું કીધું હતું ને, પગ કપાઈ ગયો. મારો છોકરો ગાડી ચલાવતો, રિક્ષા. અચ્છા, ગાડી પલટી ગઈ. ગાડી પલટી મારી ગઈ એમાં પગ કપાઈ ગયો કે? મારો પગ કપાયો તો ન તો આજે હાડકી ભાગી ગયેલી પગ નહીં. એટલે કપાવવો પડે. પછી અમારે ઘર વાળીને આજે હાથ ભાગી ગયો. અચ્છા, એક્સિડન્ટમાં આવું ગયું ને? એક્સિડન્ટ. કશો વાંધો નહીં, તમારા ઘર પરિવારનું અમારે કોઈ એવું ટેન્શન નહીં. તમારે અહીંયા અમારે લોકો તમારા ઘર પરિવારવાળા છીએ, બરાબર. અહીંયા બધું તમને બે ટાઈમ ખાવા પીવા બધી વ્યવસ્થા. હા એ મને સાહેબ, અહીંયા નહીં ધોઈ લેવાનું, ફ્રેશ થઈ જવાનું. અને અહીંયા બધા જો તમારા બધા સેવા કરશે તમારી હા ને સાહેબ, બરાબર. તમે હાલત કેટલી ખરાબ હતા, કેટલા મતલબ દુર્ગંધ આવતી તમારા શરીરમાંથી, આની હાલત કેવી થઈ ગઈ હતી, દાઢીને બધું કેવું થઈ ગયું હતું? સાહેબ મને બેનને ફોન, બેને મને મળ્યા હતા. હા, કે ત્યાં આવી જાઓ. એટલે શું, અમારા યુટ્યુબમાં વિડીયો આવે ને આવી રીતના, એટલે વિડીયોથી એ બેને વિડીયો જોઈને ફોન કર્યો હતો કે આ દાદા છે ને. મૂકો આવી જાય, કશો વાંધો ને. અહીંયા રહેવાનું આરામથી. કામ ધંધો શું કરતા હતા તમે પહેલા? પહેલા લારી ચલાવતા. લારી ચલાવતા. અચ્છા, કોઈ ટેન્શન નહીં, આરામથી રહો ને. દોસ્તો, આપ જે રીતના જોઈ રહ્યા છો અત્યારે રાતના 12:30 વાગ્યા છે. અને એક બેનનો મેસેજ આવ્યો હતો કે આ રીતના એક દાદા નરોડા વિસ્તારની અંદર ઘણા ટાઈમથી એક જ કન્ડિશનમાં બેઠા છે અને પગ કપાયેલો છે. તો બસ માત્ર માનવતાની દ્રષ્ટિ અને તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. આ વિડીયોના મારફતે એમને મને બતાવ્યું છે કે ઠક્કરનગર કે આસપાસ સાંઈબાગની આસપાસ તેમના મકાનને એમના પરિવારવાળા રહ્યા છે. આવતીકાલે શાંતિથી પૂછીને પૂછપરછ કરીશું, એમના પરિવાર સાથે પણ વાતચીત કરીશું. અને અમારો કોઈ પણ એવો ઉદ્દેશ નથી કે અમે વિડીયોના મારફતે કોઈને એવું દેખાડવા માગીએ. બસ માત્ર ને માત્ર જે પરિસ્થિતિમાં હતા, હાલાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમની મદદ કરી છે. તો કન્ટિન્યુ વિડીયો જોઈએ તો આપના દરેક ગ્રુપમાં શેર કરજો. અને આ રીતના તમને કોઈ પણ રોડ રસ્તા ઉપર દેખાય તો અમારી યુટ્યુબ ચેનલ છે, એમાં હેલ્પલાઈન નંબર છે, તમે અમારી હેલ્પલાઈન ઉપર જાણ કરી શકો છો, જેથી અમે લોકો સરળતાથી ત્યાં પહોંચીને અમે લોકો એમની મદદ કરી શકીએ. અને ઘણા બધા સરકારી માટે આવા સેન્ટર હોમ બન્યા છે અને ઘણા બધા આશ્રમો સાથે અમે કનેક્ટેડ છીએ. તો લોકોના સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. તો તમારો સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો, જેથીને લોકોને અમે નાની મોટી મદદ કરી શકીએ. અને કોઈ એવું નથી હોતું કે કોઈ પરિવારની ભૂલ નથી હોતી, માત્ર ને માત્ર સમય એવો આવી જતો હોય છે અને માણસ એકબીજાના વિચારોને સમજી નથી શકતા, એના કારણે આવી પરિસ્થિતિ આવી જતી હોય છે. એમના પરિવાર સાથે પણ વાતચીત કરીશું અને દાદાને શું પરિસ્થિતિ હતી, તો એમને એક્સિડન્ટ થઈ ગયું હતું, પગ કપાઈ ગયો છે અને આવી કન્ડિશનની અંદર રોડ પર રહેવું એ સારું નથી. આસપાસના લોકો ઘણા બધા લોકો, એક ભાઈ હતા એ આર્મી રિટાયર્ડ હતા અને પોતે એ પણ ડેલી અમને જમવાનું આપતા હતા. સારું કહેવાય કે લોકો ખાવા પીવા સાથે મતલબ લોકો ધ્યાન પણ આપે છે અને એ પણ બી અમારી હેલ્પલાઈન નંબર ઉપર કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતા હતા. તાત્કાલિક અમે પહોંચીને એમને અમારા સેન્ટરમાં લઈને આવ્યા છીએ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માસ્તા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત છે. તો બસ આશીર્વાદ આપજો, સહકાર આપજો, તમારા સાથ સપોર્ટની જરૂર છે અને વધુ ને વધુ લોકો સુધી અમે લોકો અમદાવાદની અંદર સારું કામગીરી કરી શકીએ એવા આશીર્વાદ આપજો. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.